નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હેલો ગિરુજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ દસ ચેપ્ટર નંબર બે બહુપદી વિશે ભણવાનું છે તો ચાલો મિત્રો આપણું આ સેશન ચાલુ કરીએ વિષય ગણિત ધોરણ દસ બહુપદી પાર્ટ વન તો આ ચેપ્ટરમાં આપણે આજના દિવસે બહુપદીના પ્રકાર બહુપદીના શૂન્યો બહુપદીના શૂન્યનો ભૌમિતિકાર

જેનું વ્યાપક સ્વરૂપ છે x plus b x ની કેટલી ઘાત છે એક ઘાત છે તમે જોઈ શકો a ડઝ નોટ ઇક્વલ ટુ zero અને a b વાસ્તવિક સંખ્યાઓ હોવી જોઈએ આ એક ઘાતી બહુપદી કહે છે જે ધોરણ નવ માં આવી ગયેલું છે જો તમને ન સમજ પડ્યું હોય તો ધોરણ નવ અને દસ માટે બહુપદીનો એક સ્પેશિયલ આખો video બનાવેલો છે તે જોઈ લેવો મિત્રો આગળની વાત કરીએ ઉદાહરણ ઉદાહરણ છે એક એક છે એવું જરૂરી નથી બે પદ હોવા જોઈએ ખાલી એક પદ હોય તો પણ ચાલે પરંતુ ઘાત કેટલી હોવી જોઈએ એક હોવી જોઈએ ત્યારબાદ દ્વિઘાત બહુપદી તો દ્વિઘાત બહુપદીની વ્યાખ્યા જે બહુપદીના ચલની મોટામાં મોટી ઘાત કેટલી હોય બે હોય તેની દ્વિઘાત બહુપદી કહે છે વ્યાપક સ્વરૂપ છે તેનું એક્સ વર્ગ વત્તા બી એક વત્તા સી તમે જોઈ શકો છો ઘાત કેટલી છે બે છે તેથી તેને દ્વિઘાત બહુપદી કહેવાય ઘાતના આધારે આપણે કામ કરીએ છીએ તો એ ડઝ નોટ ઇક્વલ ટુ જીરો અહીં પણ એ બીસી વાસ્તવિક સંખ્યાઓ હોય છે ઉદાહરણ જોઈએ x નો વર્ગ આઠેક્સ વત્તા ત્રણ ખાલી એક્સ વર્ગ ઓછા ત્રણ હોય તો પણ તેને દ્વિઘાત બહુપદી કહેવાય ખાલી એક્સ નો વર્ગ હોય તો પણ તેને દ્વિઘાત બહુપદી કહેવાય એક વસ્તુ યાદ રાખવાની કે ની બે ઘાત હોવી જોઈએ તો અને તો જ તેને દ્વિઘાત બહુપદી કહે છે ત્રિઘાત ત્રિઘાત બહુપદી બહુપદી એની કેટલી હોવી જોઈએ ત્રણ હોવી જોઈએ તેનું વ્યાપક સ્વરૂપ જોઈએ તો એક્સ નો ઘન વત્તા બી એક્સ નો વર્ગ વત્તા સીએક્સ વત્તા ડી અહીં પણ વ્યાપક સ્વરૂપમાં એ ડઝ નોટ ઇક્વલ ટુ જીરો વ્યાપક સ્વરૂપ એટલે શું કે A B C અને D વાસ્તવિક સંખ્યા છે એમાંથી ગમે તે કિંમત મૂકો એટલે તમને કયું પદ મળે દ્વિઘાત બહુપદી મળે છે એની કિંમત માની લો કે બે મૂકીએ છીએ B ની કિંમત ત્રણ મૂકો છો C ની કિંમત ચાર મૂકો છો D ની કિંમત એક મૂકીએ તો આ જે છે તો તમારે એ પ્રકારની દ્વિઘાત બહુપદી આપણને મળે છે ઉદાહરણ જુઓ x નો ઘન વત્તા બે x નો વર્ગ વત્તા પાંચ x વત્તા બે બીજું ઉદાહરણ જેમાં x ની ઘાત ત્રણ છે અહીંયા ઊંધું આપેલું છે પણ કોઈ વાંધો નહીં આપણે તો ત્રણ ઘાત હોવી જરૂરી છે તો તેને ત્રિઘાત બહુપદી કહેવાય છે અન્ય ઉદાહરણ જોઈએ તો x વર્ગ ઓછા બે x વત્તા એક આ પણ ચાલે મૂળ બાબત શું હોવી જોઈએ

કોઈ પણ વાસ્તવિક સંખ્યા x માટે p of x બરાબર 0 હોય p of x બરાબર 0 એટલે x ની કિંમત એવી મૂકવાની કે તમારો જવાબ કેવો આવો જોઈએ 0 તો x ને બહુપદી p of x નું શું કહે છે શૂન્ય કહે છે એનો મતલબ શું માની લો કે અહીંયા માની લો કે p of x ની કિંમત છે આપણી પાસે x નો વર્ગ ઓછા 4

શૂન્ય કહેવાશે આ બહુ શું કહેવાય શૂન્ય કહેવાય છે કે k હોય તો x ની જગ્યાએ આપણે કે મૂકીએ તો શું થશે મિત્રો તો જુઓ કે તો એક પ્લસ બી ની કિંમત કેટલી આવી જોઈએ જીરો તો એ શૂન્ય કહેવાય તો k ની કિંમત મેળવવી હોય તો k ની કિંમત કેટલી આવે b minus a કેવી રીતે અહીં છે a k plus b બરાબર zero આપણે સમીકરણો શીખવાડેલા સમીકરણો માં આપણે જોયેલું કે વત્તા b આ બાજુ જાય તો minus b તેથી a k બરાબર minus b તેથી k બરાબર minus b upon a જેને સમીકરણ ના સમજ પડતા હોય તો તેની આખી સિરીજ બનાવેલી છે સમીકરણ 1 2 3 4 તો એ સમીકરણ નો વિડિયો તમે જુઓ તો તમને ચોક્કસ સમીકરણ આવડી જશે તો મિત્રો તમે જોઈ શકો કે ની કિંમત કેટલી આવે -b a તો જુઓ સુરેખ બહુપદી ax b નું શૂન્ય શોધવાનું સૂત્ર શું થાય b બી છે આપણી પાસે સહ ગુણક છે એનો મતલબ શું થાય છે જુઓ માની લો કે તમને એમ પૂછે કે 3x વત્તા પાંચ પ્લસ પાંચ તો આનું શૂન્ય શોધવાનું સૂત્ર પ્રમાણે જોઈએ તો શું થાય કેટલા છે ના ત્રણ તો છેદ માં કેટલા આવે ત્રણ તો આવી રીતે આ દાખલો થાય છે તેથી આ સૂત્ર વારંવાર પૂછાય છે સુરેખ બહુપદી પૂછે તમને આવું પૂછે પરીક્ષામાં

રેખા પરીક્ષામાં પૂછાય છે ભાઈ એક માર્ક્સ નો સવાલ છે બરાબર છે તો જુઓ આ તમે સુરેખ બહુપદી નો આલેખ જે બતાવેલો છે તે કયો છે રેખા સુરેખ બહુપદી નો આલેખ હંમેશા કયો આવે છે મિત્રો રેખા આવે છે રેખા એટલે કે આ રીતે પણ શકે મિત્રો આમ સીધી લીટી આને શું કહેવાશે આપણે રેખા કહેવાશે ત્યાર બાદ જોઈએ મિત્રો દ્વિઘાત બહુપદી સુરેખ બહુપદી ની વાત કરી હવે દ્વિઘાત બહુપદી દ્વિઘાત બહુપદી નો ભૌમિતિક અર્થ જોઈએ તમને ખબર છે કે દ્વિઘાત બહુ એટલે આવી રીતે આપણે આ અને આમ આને પર્વલય કહેવાય છે બરાબર છે ધોરણ અગિયાર વાર સાયન્સ માં પરવલય ઉપવલય અતિ વિલય વિશે તમે ભણશો

ખુલતો પરવલય આને કહેવાય ઉપર તરફ ખુલતો પરવલય લય આવો ક્યારે મળે જ્યારે એની કિંમત ઝીરો કરતા વધારે હોય ત્યારે મળશે હવે એના પછી જોઈએ ભાઈ એની કિંમત જીરો કરતા ઓછી હોય તો કયો મળે પરવલય તો પરવલય જ મળે પરંતુ કેવો પરવલય મળે નીચે તરફ ખૂલતો પરવલય જો એની કિંમત ઝીરો કરતા વધારે હોય પરીક્ષામાં પૂછાય છે ઉપર તરફ ખૂલતો અને જો એની કિંમત ઝીરો કરતા ઓછી હોય તો નીચે તરફ ખૂલતો પરવલય મળશે એકાદ ઉદાહરણ જોઈએ માની લો કે કોઈ રકમ છે આપણી પાસે નો નો વર્ગ વર્ગ બે ચાલો તો હવે આ પરવલય છે બરાબર દ્વિઘાત સમીકરણ છે તો અહિયાં જોવાનું આ ત્રણ છે ત્રણ ની કિંમત કેવી આ ત્રણ ધન છે ધન છે એટલે

અહીં એની કિંમત કેવી હશે જીરો કરતા વધારે અહીં એની કિંમત પર છેદે તેટલા તેના શૂન્ય કહેવાય એક શખ્સ પર જેટલી વખત છે દે તેટલી વખત તેને શૂન્ય કહેવાય તો કોઈ પણ આકૃતિ આપેલી હોય અને તમને પૂછે કે આના કેટલા શૂન્ય મળે તો તમે જોઈ શકો અહી એક અને બે શૂન્ય મળે છે તેથી આના કેટલા શૂન્ય મળે એક શૂન્ય મળે અહીં પણ એક જ શૂન્ય મળશે છેદ દ્વિઘાત સમીકરણ પરંતુ શૂન્ય કેટલા મળે જેટલા એક શખ્સ ને છેદે તેટલા શૂન્ય મળશે એક શૂન્ય આનો એક દાખલો પૂછાય જ છે આગળ સમજીએ આમાં જોઈ શકો છો કે અહીં તો ભાઈ એક શખ્સ છેદતું જ નથી સર તો અહી શૂન્ય મળશે નહીં અહીં પણ એક શખ્સ ને છેદતું જ નથી તેથી શૂન્ય મળશે નહીં કેમ નહીં મળે કારણ કે અહીં એક શખ્સ આપણને પૂછાય છે આગળ જોઈએ મિત્રો હવે કોની વાત કરવાની છે ત્રિઘાત બહુપદી નો ઘન બીએક્સ નો વર્ગ સીએક્સ વત્તા ડી શૂન્ય મળે મિત્રો ત્રણ શૂન્ય મળશે બરાબર છે આ ભૌમિતિક આકાર પણ આ રીતે એનો આવે છે તો એમાં ત્રણ શૂન્ય મળે છે આગળ જોઈએ

તેથી એક મળશે અહીં શૂન્ય કેટલા મળશે તો અહીં એક મળશે અને આમાં બે છે જુઓ તમે જોઈ શકો છો બે અલગ અલગ બિંદુમાં છે તેથી અહીં કેટલા મળશે બે મળશે આગળ વાત કરીએ મિત્રો ઉદાહરણ એક સમજીએ ઉદાહરણ એક નીચેની આકૃતિમાં બે પોઈન્ટ નવ માં આપેલી આલેખ જુઓ પ્રત્યેક આલેખ પી એક્સ માટે વાય બરાબર પી એક્સ ના પ્રત્યેક આલેખ ના ની સંખ્યા શોધો હવે બધાને આવડી જાય ભાઈ અહીંયા જો આ એક શખ્સ છે એક શખ્સ પર કેટલા બિંદુ માં છે ભાઈ અહીંયા તો માત્ર એક જ બિંદુ માં તો આમાં કેટલા શૂન્ય મળે એક મળશે ચલો આમાં જોઈએ બીજી આકૃતિ બીજી આકૃતિમાં કેટલા મળશે ભાઈ બીજી આકૃતિમાં માં એક શખ્સ અહીં એક અને અહીં બે તેથી આનો જવાબ કેટલા આવશે કેટલા શૂન્ય મળે મિત્રો બે શૂન્ય મળશે ત્રીજી આકૃતિ સમજીએ ત્રણ એક શખ્સ ને ત્રણ ભિન્ન બિંદુમાં છેદે છે તેથી આમાં કેટલા શૂન્ય મળે ત્રણ પહેલા માં કેટલા શૂન્ય મળે એક છે ને છેલ્લું એક માર્ક માં પૂછાય છે

આનો પણ જવાબ કેટલો આવશે મિત્રો એક આવશે હવે આગળની વાત કરીએ તો આગળની વાત કરીએ મિત્રો તો આગળમાં જુઓ આપણે જે આકૃતિ જોવાની છે તે જુઓ તો કેટલા છે એક બે ત્રણ અને ચાર કેટલા બિંદુમાં છે એક બે તેનો જવાબ કેટલો આવશે મિત્ર આનો ચાર ભિન્ન બિંદુઓમાં એક શખ્સ ને છે તે કયા અક્ષ ને છેદે દે એક શખ્સ ને છે દે તેથી અહીં ચાર શૂન્યો મળશે આકૃતિ આધારિત જ જવાબ આપવાના હતા ચાલો મિત્રો તો ઉદાહરણ પ્રમાણે બહુપદી px માટે વાય બરાબર પીએક્સ નો આલેખ આપેલ છે પરીક્ષામાં આવું જ આપેલો છે આલેખ દરેક કિસ્સામાં શૂન્ય ની સંખ્યા શોધો ચલો પહેલી આકૃતિ જોઈએ પહેલી આકૃતિમાં સ્પષ્ટ દેખાય છે એક શખ્સ છેદતું નથી એક જોઈએ બીજી આકૃતિમાં અહીંયાથી આમ જાય છે પરંતુ અહીં એક બિંદુમાં એક શખ્સ કેટલા બિંદુમાં છેદે છે મિત્રો એક બિંદુમાં છેદે છે અને એક બિંદુમાં છેદે તેથી શૂન્યની સંખ્યા કેટલી આવશે એક આવશે બીજી આકૃતિમાં શૂન્યની સંખ્યા કેટલી આવશે એક આવશે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો તેથી આપણે ધોરણ 10 ના આવા અગત્યના ચેપ્ટર ખૂબ જ સારી રીતે કમ્પ્યુટરરાઇઝ રીતે અને એનિમેશન થી આપણે શીખી શકીએ ત્રીજી આકૃતિ જોઈએ મિત્રો ત્રીજી આકૃતિમાં એક બે ત્રણ બરાબર બે ત્રણ તો એનો જવાબ કેટલો આવશે મિત્રો એનો જવાબ આવશે ત્રણ શૂન્ય મળે એક શખ્સ ને જેટલામાં છે તેટલા ચોથી આકૃતિમાં જોઈએ ચોથી આકૃતિમાં જવાબ આવશે કેટલો આવશે હવે મનમાં વિચારો જવાબ આવશે જવાબ બોલીશ તો તમને આવડી જશે પાંચમો અને છઠ્ઠો આપણે એવી રીતે કરીએ મિત્રો ચલો નો જવાબ જોઈએ પહેલા હું તમને આકૃતિ ઝૂમ કરી બતાવું છું તો તમે એ ગણી શકશો ચલો મિત્રો ખુબ સહેલું છે મનમાં જવાબ અમુક મિત્રો જવાબ નક્કી કરી લીધો એક બે ત્રણ ચાર તો આના કેટલા શૂન્ય મળે ચાર શૂન્ય મળશે કેટલા શૂન્ય મળશે મિત્રો ચાર શૂન્ય મળે છે જેનો જવાબ સાચો હોય

આમાં કેટલા શૂન્ય મળશે મિત્રો ત્રણ શૂન્ય મળશે તો હવે તમને આ પ્રકારનો દાખલો ચોક્કસ આવડી ગયો હશે અને આ પ્રકારનું આપણે સામાન્ય અને સહેલી રીતે આ આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ એક પૂર્ણ કર્યું ખૂબ જ સહેલું અને આવડી જાય તેવું છે મિત્રો તો મિત્રો આપને જો ગમ્યો હોય વિડીયો તો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરી આપણા અન્ય મિત્રોને પહોંચાડજો તો અમને પણ ગમે અને લાઈક અને કોમેન્ટ કરો તો અમને મોટિવેટ મોટિવેશન મળશે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ